નવસારીના રેલવે વિભાગ તરફથી હર હંમેશા અન્યાય કરવામાં આવ્યો છે ત્યારે લોકડાઉન બાદ ફરી રેલ વ્યવહાર ચાલુ કરવામાં આવ્યો છે તેમાં નવસારીને અત્યાર સુધીમાં માત્ર એક જ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે નવસારીના લોકો સાથે થતો અન્યાય અનલોકમાં પણ નવી ટ્રેનો જે ચાલુ થવા જઈ રહી છે તેમાં પણ એક પણ ટ્રેનને નવસારી ખાતે સ્ટોપ આપવામાં આવ્યું નથી નવસારીના હાલના સાંસદ સી આર પાટીલ દ્વારા ભૂતકાળમાં ટ્રેનોના સ્ટોપ માટે ટ્રેક પર બેસી ટ્રેન રોકો આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે હાલમાં તેઓ સાંસદ છે તેમજ ભાજપ પ્રમુખ પણ છે અને કેન્દ્રમાં પણ ભાજપ સરકાર છે તો નવસારીને થતા અન્યાય સામે કેમ યોગ્ય રજૂઆતો થતી નથી અને ભૂતકાળમાં કરેલા આંદોલનો વિસરી ગયા છે તો સાંસદ નવસારીના ધારાસભ્યો પણ પાણીમાં બેસી ગયા હોય તેવું લાગી રહ્યું છે જેને પગલે નવસારીજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે નવસારીમાં કોઈ મોટી કંપનીઓ આવેલ નથી જેને પગલે લોકોએ અપડાઉન કરી રોજગારી મેળવવી પડે છે ત્યારે ટ્રેન બંધ હોવાથી લોકોએ પ્રાઇવેટ વાહનો દ્વારા નોકરી માટે જવું પડે છે જેને પરિણામે લોકોએ વધારે ખર્ચ ભોગવવાનો વારો આવે છે તો આવા સમયે સરકાર નવસારીને સુરત વલસાડ અને વાપીને જોડતી ટ્રેનોના સ્ટોપેજ આપે તેવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે નવસારી ડિસ્ટ્રિક્ટને રેલવે સ્ટેશનની સુવિધામાં હાલમાં ઘણી કોઈ સુવિધાઓ મળી નથી એની વાર્ષિક આવક 26 કરોડ કવાચ થાય છે જે કમ્પેરમાં નડિયાદ અને આણંદ એના કરતાં વધારે છે અહીંયાની ઇન્કમ તો અહીંયા હમણાં જે નવા સ્ટોપેજો આપવામાં આવ્યા એમાં નવસારીના કોઈ સ્ટોપેજ મળ્યા નથી જયપુર બાંદ્રા ટ્રેન છે જે અહીં એકમાત્ર ડાયમંડનો ઉદ્યોગ હમણાં ચાલી રહ્યો છે જેને જયપુર સાથે લિંક છે તે બાબતે પણ બહુ સમસ્યા છે ડાયમંડ એસોસિએશનથી વારંવાર રજૂઆત થઈ છે જયપુરથી પણ ત્યાંના એસોસિએશન દ્વારા રજૂઆતો કરવામાં આવી છે પણ હજી સ્ટોપ નથી મળ્યો અને હમણાં લોકડાઉન દરમિયાન જે ટ્રેનોને સુવિધા આપવામાં આવી એમાં માત્ર એક જ પશ્ચિમ એક્સપ્રેસને સ્ટોપેજ મળ્યું છે જે કમ્પેરમાં ભુજના સુરતને બીજી વધારે મળી છે તો પબ્લિકોને બહુ પરેશાની થઈ છે સુરત જવું પડે છે પરપ્રાંતીય લોકોને પણ અહીં જે સ્પેશિયલ ટ્રેન મળી તે દ્વારા ગયા બાકીની એ લોકોને પણ બહુ તકલીફ છે જેમ ઓરિસ્સા બિહાર રાજસ્થાન અનેક રાજ્યના લોકોને બહુ તકલીફો પડે છે સુરત જવું પડે છે ઉધના જવું પડે છે જો ઉધનાને સ્ટોપ મળી જાય તો નવસારી ડિસ્ટ્રિક્ટ છે એની આવક સારી છે બધા પ્રાંતના લોકો અહીંયા રહે છે એ લોકોને બહુ તકલીફ છે તો આ બાબતે સ્થાનિક અગ્રણીઓ અને બીજાઓને ધ્યાન દોરવું જોઈએ અને દિલ્હીમાં એની રજૂઆત થવી જોઈએ હું પણ વારંવાર બોમ્બે સેન્ટ્રલને રજૂઆતો કરું છું પણ એ લોકોનું પણ એમ કહેવું છે કે દિલ્હી તમારી પૂરતી રજૂઆતો થશે તો જરૂર તમારી માંગ મારું નામ હિરલ સોની છે હું નવસારીમાં જ રહું છું છેલ્લા 20 વર્ષથી નવસારીનું રેલવે તંત્ર જોવા જઈએ તો નવસારીમાં રેલવે તંત્રની કોઈ જાતની સુવિધા નથી એમ કહીએ તો પણ ચાલે કારણ કે અહીંયાથી આપણે ગમે ત્યાં મોટા સ્ટેશન પર જવું હોય છે દિલ્હી કે બધે તો આપણે વાયા સુરત થઈને જવું પડે છે નવસારીમાં કોઈ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું નથી ઇવન નાનામાં નાની કર્ણાવતીને બી નવસારીમાં સ્ટોપેજ આપવામાં આવ્યું નથી વલસાડ છે નડિયાદ છે આણંદ છે દરેક જગ્યા પર કર્ણાવતીને સ્ટોપેજ આપવામાં આવે છે જ્યારે નવસારી ડિસ્ટ્રિક્ટ હોવા છતાં પણ એને કર્ણાવતીને સ્ટોપેજ આપવામાં આવતું નથી તો નવસારી ડિસ્ટ્રિક્ટ નવસારી ડિસ્ટ્રિક્ટ છે તો એને ધ્યાનમાં રાખીને તેની બી તુલના દરેક બીજા ગામની સાથે કરીને એને પણ અહીંયા સારી ટ્રેનને સ્ટોપેજ આપવું જોઈએ જે જરૂરી છે અહીંયાની દરેક જનતા માટે હિતેશ વધેરાનો રિપોર્ટ નવસારી